पर विगतवार नजर करिए ने शुरुआत करिए तो गुजरात राज्य देश में मॉडल स्टेट तरीके उभरी आवे छे। राज्य में थई रहेला विकास नो अनुकरण देश ना अन्य राज्य पण करी रहा छे, त्यारे गुजरात ना विकास न मात्र शहरी विस्तारों में परंतु ग्राम्य विस्तारों में पण जोवा मळी रह्यो छे, तेमज विशेष आदिजाति विस्तारों में पण तेनो समावेश थई रह्यो छे। राज्य ना आदिजाति विस्तार में विकास ना सविशेष पानी की समस्या पण हल थई छे, जेमां न मात्र पीवानुं परंतु सिंचाई माटे पण पूरतुं पाणी खेडूतोने मळी रहे छे। गुजरात राज्यमां विकासमां उद्योग अने शहरी क्षेत्रनो ज विकास नहीं परंतु ग्राम्य विस्तारनो अने विशेष आदिजाति विस्तारनो पण विकास थयो छे। गुजरात राज्यना तत्कालीन मुख्यमंत्री अने हालना प्रधानमंत्री नरेन्द्र मोदीए वनबंधु कल्याण योजना मुकी आदिजाति विस्तारमां विकासनी पहल करी हती, जेने कारणे आदिजाति विस्तारमां छेल्ला 10 वर्षमां 90,000 करोड़ना कामो थकी विकास थयो छे। नळमांथी वही रहेलुं आ पाणी कोई शहरी विस्तारमां नहीं परंतु आदिजाति विस्तारमां आवेला एक गामना दृश्यो छे કે જ્યાં પીવા માટે પાણી સહેલાઈથી પ્રાપ્ત થઈ રહ્યું છે। ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ પીવાના પાણી માટે આદિજાતિ વિસ્તાર માટે 5,370 કરોડનો ખર્ચ કરાયો છે। ગુજરાત સરકાર આદિજાતિ વિસ્તારમાં હાલ 2,614 ગામોમાં પાણી પહોંચાડી રહ્યું છે, ત્યારે 896 ગામોમાં પાણી પહોંચાડવા માટેના કામ પ્રગતિમાં છે। પાણીની વ્યવસ્થા સિંચાઈ માટે અને પીવાની સગવડ સારી છે। આશરે ગામમાં 200 થી 250 હેન્ડપંપ છે અને કૂવા છે સરકારી, અને પાણીની કોઈ બી તકલીફ નથી અમારા ગામમાં, અને સુવિધા સારી છે। સિંચાઈ માટે હો નહેરનું પાણી મળી રહી છે, સરકાર તરફથી લાભ મળે છે ને। સોમથી પાણી આવે છે, અહીંયા ટાંકી સુધી આવે છે પાણી, અને ટાંકીમાંથી સપ્લાય અમુક ફળિયામાં થઈ છે, અમુક ફળિયામાં બાકી છે, અને સિંચાઈનું પાણીની તો કોઈ તકલીફ નથી અમારતા। આદિજાતિ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા કામોનું પ્રતિબિંબ છે। આદિજાતિ વિસ્તારમાં પીવાના પાણી માટે કરવામાં આવેલા કામોના કારણે જ ગામમાં હેન્ડપંપથી પણ પાણી પહોંચી રહ્યું છે। આદિજાતિ વિસ્તારમાં અગાઉ પીવાના પાણીની સમસ્યાને કારણે મહિલાઓને દૂર દૂર સુધી પીવાનું પાણી ભરવા જવું પડતું, પરંતુ હવે ઘરે નળના કનેક્શનને કારણે મહિલાઓની સમસ્યા દૂર થઈ છે અને પરિવારો ખુશહાલ થયા છે। પહેલાં પાણીની સગવડ અપૂરતી હતી, અત્યારે ઘરે ઘરે નળ ગોઠવાઈ ગયા છે, તેના હિસાબે પાણી કોઈ જાતની દૂર લેવા જવું પડતું હતું પહેલાં, અત્યારે ઘરે ઘરે પાણીની સગવડ આવી ગઈ છે અને ગામની બહાર થોડા દૂર પાણીની ટાંકી બનાવી છે, એટલે ટાઈમસર પાણી આવે છે અને ટાઈમસર પાણી બંધ થઈ જાય છે, એટલે અત્યારે પાણીની કોઈ તકલીફ નથી ગામમાં। પહેલાં તો બહુ દૂર પાણી ભરવા જવું પડતું હતું, હમણાં તો ગામમાં જ પાણીની વ્યવસ્થા કરેલી છે, એટલે અમને બીજે બાજુ પાણી ભરવા જવા પડતું નથી। હવે છેલ્લા 5 વર્ષથી અહીંયા પાણીની સગવડ કરેલી છે, એટલે ઘરે ઘરે નળ પહોંચાવેલા છે, એટલે હવે અમને પાણી બીજા દૂર હેન્ડપંપ કે કૂવા પર પાણી ભરવા જવું પડતું નથી। અત્યારે ગામમાં ખેતીવાડી તથા પાણીની સુવિધાઓ સારી છે, ગામમાં 200 જેટલા હેન્ડપંપ છે અને સિંચાઈની પણ સુવિધાઓ સારી છે, તેના લીધે નહેરની પણ સુવિધા છે અને ખેતીકામ પણ સારી રીતે થાય છે અને ગામના લોકોને પાણીની પીવાની સુવિધા પણ સારી છે, અકરાતા ઉનાળામાં પણ સારી રીતે પાણીની સુવિધાઓ મળી રહી છે। આદિજાતિ વિસ્તારમાં પીવાના પાણીની જ નહીં પરંતુ ખેડૂતોની સિંચાઈ માટેની વર્ષો જૂની સમસ્યાનો પણ હાલ આવ્યો। રાજ્યના આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતાને કારણે ખેડૂતો પાક લઈ રહ્યા છે, જેને કારણે તે આર્થિક રીતે સદ્ધર થયા। અમારા ગામના સિંચાઈની વ્યવસ્થા બરાબર છે, તેથી અમે વર્ષની અંદર 3 થી 4 પાક સારી રીતે લઈએ છીએ। આ નહેરની વ્યવસ્થા છે જેમાં રેગ્યુલર પાણી મળી રહે છે, એટલે જ્યારે બી પાકને જરૂરત હોય છે તે સમયે મળી રહે છે, 3 વખત લઈ શકે છે, 2 થી 3 વખત સારી રીતે। હા, સરકારની યોજના સારી છે, સમયે પાણી મળી રહે છે અને આદિજાતિ વિસ્તારમાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે દરેક ગામમાં પાણી પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે। સરકાર દ્વારા કપરાડા અને ધરમપુર તાલુકા માટે જૂથ યોજના આકાર પામી, જેના દ્વારા ડુંગરાળ પ્રદેશના ગામોમાં ઉનાળામાં પીવાનું પાણી મળતું થશે। આ જૂથ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા 586 કરોડ રૂપિયા ખર્ચ થયા છે। સાહેબ, આ યોજના
केंद्र सरकार नी छे ए 586 करोड़ नी छे ने आ योजना हाल में बनवा जा रही है तो आ लोगों ने खरेखर पानी नी समस्या दूर थई जाए अने आ समस्या दूर थई जाए तो जे उनाळा टाइम में जे लोगों ने पानी नी तंगी थाय ए दूर थई जशे। पहला उनाळा में तो शू उनाळाना एंड समय में पानी बधा कूवा खाली थई जाए बोर में भी पानी नथी निकळतो तो गाम लोगों ने भारी तकलीफ पड़ती थी पण आ योजना आवशे तो थोड़ी राहत मळशे। डूंगर विस्तार ऊपर डूंगर में पानी जल्दी पूरु थई जाए उनाळा में तो आ योजना ने लीधे डूंगरना विस्तार में पण पानी पहुंची वळशे। गुजरात सरकार द्वारा आदिजाति विस्तार में पानी की समस्या हल थाय ते माटे करवामां आवेला कामों ने कारण अनेक समस्याओं अंत आव्यो छे। आदिजाति विस्तार में पानी की उपलब्धता ने कारण गाम में रहेला परिवारों ने खेडूतों विकास थयो। गुजरात सरकार विकासना कामों की प्रगति आदिजाति विस्तार सुधी छे तेनो बोलतो पुरावो छे। आ पीवाना पानी अने सिंचाईना पानी माटे करवामां आवेला कामों अने आ कामों थकी ज आदिजाति विस्तार में रहता लोकोनो विकास थयो छे। तेओ राज्य अने देशमां विकासना सहभागी बन्या छे। ब्यूरो रिपोर्ट, निर्माण न्यूज, अमदावाद।